आणंद जिल्लानी सात विधानसभा बैठक उपरथी पांच बैठक उपर भाजपनी जीतने लईने आणंद कमलम खाते पत्रकार परिषद योजवामां आवी हती। तो जिल्ला भाजप कार्यकारी प्रमुख नीरव अमीन, सांसद मितेश पटेल अने जिल्ला महामंत्री मयूर सुथारे तमाम जे मतदाताओ छे तेमनो आभार व्यक्त कर्यो हतो। आणंदनी सात बैठक उपर 110 बोरसद, 111 उमरेठ, 112 आणंद, 113 पेटलाद अने 114 सोजित्रा बैठक पर जे भाजपनुं कमळ खील्युं छे। तो ज्यारे खंभात अने आंकलाव बैठक पर कोंग्रेसनी जीत थई छे, तो तेने लईने जे पत्रकार परिषद छे तेनुं आयोजन करवामां आव्युं हतुं। तो तमाम जे मतदाताओ छे तेमनो आभार व्यक्त करवामां आव्यो छे। આણંદ જિલ્લામાં 2022ની ચૂંટણી સાત વિધાનસભામાંથી પાંચ વિધાનસભાનો ભવ્ય વિજય થયો છે। 10,000 ઉપરથી જ બધી સીટો જીત્યા છે અને બે વિધાનસભા જે હાર્યા છે એ આપણે ખૂબ ઓછા માર્જિનથી હાર્યા છે। આપણા વિશ્વના સૌથી લોકપ્રિય નેતા અને ભારત દેશના વડાપ્રધાન આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબ, આપણા મુખ્યમંત્રી આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ, તમારી એન્જિન સરકાર જે ગુજરાત રાજ્યમાં જે વિકાસના કામો છે, અંત્યોદય સુધી જે યોજનાઓ પહોંચાડી છે, ગામે ગામડે જે યોજનાઓ પહોંચાડી છે, સંગઠન સાથે રાખીને ભારતીય જનતા પાર્ટીના સૌ કાર્યકર્તાઓ આ યોજનાઓમાં લઈ જવામાં ગામે ગામ ખૂબ મોટો સહકાર આપ્યો છે। ગામે ગામ આ યોજનાઓ લઈ જવામાં જે કાર્યકર્તાઓ ભાગ ભજવ્યો છે એનાથી સૌ મતદાતાઓનો એક કોન્ટેક્ટ થયો છે અને મતદાતાઓએ જે યોજનાઓ એમને ઘરે સુધી મળી છે એને સૌએ આદરણીય વડાપ્રધાનનો ખૂબ મોટો આભાર માન્યો છે। આજે ઉજ્જવલા યોજના હોય, કિસાન સન્માન નિધિ હોય, વિધવા સહાય નિધિ હોય, આવી ઘણી બધી યોજનાઓ આજે ગામડાઓ આણંદ જિલ્લો જે કોંગ્રેસનો ગઢ કહેવામાં આવતો હતો, આ વખતે અમે આ કોંગ્રેસના ગઢને તોડી કાઢ્યો છે અને ભારતીય જનતા પાર્ટીનો ગઢ આપશો કહેશો। અમારા યશસ્વી વડાપ્રધાન આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબની જે અંત્યોદયની યોજના છે, એ અંત્યોદયની યોજના સમાજના દરેક વ્યક્તિ સુધી પહોંચી છે એનું આ પરિણામ છે। અમારા ચાણક્ય કહેવાતા શ્રી અમિતભાઈ શાહ સાહેબની જે નીતિ છે અને વિજેતા બનવા માટે જે એમના પાસે પદ્ધતિ છે એ પદ્ધતિનું આ પરિણામ છે। સાથે સાથે અમારા રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા સાહેબ હોય કે અમારા ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી, જે મુદ્દો અને મુક્કમ છે અને જેમના સ્વભાવને કારણે આજે પ્રજાજન પર એમને વિશ્વાસ ઉભો થયો છે એવા ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ, તેમજ અમારા પ્રદેશના યશસ્વી અધ્યક્ષ જે પ્રથમ વખત જયારે પ્રમુખ બન્યા એ વખતે જ પેજ સમિતિના માધ્યમથી ઘરે ઘરે સુધી કાર્યકર્તાને પહોંચાડ્યા છે એવા પેજ સમિતિના પ્રણેતા આદરણીય સી આર પાટીલ સાહેબની આ યોજનાને લીધે આજે આણંદ જિલ્લાની પ્રજાએ અમને ખૂબ ખૂબ